સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પોગલુ ગામે જાયન્ટ્સ વીકની ઉજવણી અંતર્ગત જાયન્ટ્સ ગ્રુપ ઓફ પોગલુ તથા મંગળોદય સેવા પ્રતિષ્ઠિત સંચાલિત કામધેનુ ગૌશાળા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પોગલુના સહયોગથી વિનામૂલ્ય નેત્ર નિદાન કેમ્પ યોજાયો. સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન પોગલુ વારાહી શક્તિપીઠ ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર એ એચ સોલંકી, મહંત સુનિલદાસજી મહારાજ, નરેન્દ્રભાઈ પટેલ, રવિન્દ્રભાઈ પટેલ, રમેશભાઈ વગેરેની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું, જેમાં સિનિયર ઓપ્ટોમિસ્ટ્રિસ્ટ દ્વારા આંખની તપાસ કરી નજીવા દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા આયુર્વેદિક અને હોમિયોપેથિક તબીબો દ્વારા દર્દીઓની તપાસ કરી સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પનો લાભ પોગલુ તથા આજુબાજુના ગામોને અંદાજે 350 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. જાયન્ટ્સ ગ્રુપના અનુજ પટેલ, સામરભાઈ, હર્ષ પટેલ, ગોપાલભાઈ, ભાવેશભાઈ વગેરે આ કાર્યક્રમને સફળ બનાવવા ખડે પગે પ્રયત્નો કર્યા હતા. મનુ નાય, ZSTV, નાનપુર. એક આયુષ્માન ભારતનો કાર્ડનો વિતરણ પ્રોગ્રામ આપણે ગઈકાલે એટલે કે તારીખ 17મીએ બ્લોક હેલ્થ કચેરી ખાતે રાખવામાં આવેલો હતો, જેમાં લાભાર્થીને જયશ્રી ચૌહાણ માનનીય XMLA હાથે આપણે એમનું વિતરણ કરવામાં આવ્યું હતું. એમાં પ્રમુખ શ્રી નગરપાલિકા અને અન્ય સદસ્ય શ્રીઓ હાજર રહેલા હતા અને લોકોને એના વિશે તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલું હતું. આયુષ્માન ભારત યોજના વિશે, મા યોજના વિશે, મા વાત્સલ્ય યોજના વિશે અને અત્યારે જે બાળ સખા યોજના 3 એની પણ વિગતે વાર ચર્ચા કરવામાં આવી હતી અને લાભ કઈ રીતે મળે એના વિશે પણ સમજ આપવામાં આવેલી હતી, જેના અનુસંધાને ગઈકાલે તારીખ 17મી તારીખના રોજ અહીંયા વારાહી માતાના મંદિર ખાતે એક સર્વરોગ નિદાન કેમ્પ બી રાખવામાં આવ્યું હતું. તેમાં આયુર્વેદિક હોમિયોપેથી દવાઓ માટેનો કેમ્પ રાખ્યો, એમાં 340 દર્દીઓ બી લાભ લીધેલો હતો. આ જ રોજ તારીખ 18મી તારીખના રોજ વારાહી મંદિર ખાતે નિદ્રાનિદાન કેમ્પ રાખવામાં આવેલો છે, જેમાં લાભાર્થીઓને પ્રચાર પ્રસાર કરીને બોલાવવામાં આવેલા છે. લાભાર્થીના નંબર, એમને કોઈ મુશ્કેલી ઊભી થાય એ આંખની તકલીફને જોવામાં આવશે, મોતિયાનું ઓપરેશન માટે રિફર કરવામાં આવશે અને ચશ્મા વિતરણ, એમાં 50 રૂપિયા પણ ચશ્મા આ સંસ્થા દ્વારા, પ્રાઇવેટ સંસ્થા દ્વારા આપવાનું નક્કી કરેલું છે, એ અહીંયા ને અહીંયા એમને તરત જ ચશ્મા પણ આપવામાં આવશે. બરાબર.